હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચરમાં જે સજીવના લક્ષણો વિશે અભ્યાસ કરતા હતા, મતલબ કે સજીવ એટલે શું તેની વ્યાખ્યા આપવા માટે અલગ અલગ લક્ષણો જે છે એનો અભ્યાસ કરેલો હતો, જેમાં ફરીથી પાછા ટૂંકમાં જોઈ લઈએ. જેમ કે સૌથી પહેલું જે જોયેલું હતું વૃદ્ધિ અને વિકાસ, વૃદ્ધિ કોને કહેવાય એના વિશે ચર્ચા કરેલી છે, વૃદ્ધિ પછી પ્રજનન, એના પછી ચયાપચય અને પર્યાવરણ પ્રત્યેની સભાનતા, બરાબર, એલર્ટનેસ જે છે, આ ચાર લક્ષણો જે છે એના વિશે અભ્યાસ કરેલો હતો. હવે એના પછી જે તમારે ટેક્સ્ટ બુકમાં આપેલા નથી પણ સજીવની વ્યાખ્યા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એવા કેટલાક ટોપિક જે છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ, એટલે ખાસ ધ્યાન રાખજો. મુખ્ય લક્ષણો જે છે એના નામ લખેલા છે, જેમ કે સજીવ તરીકે વ્યાખ્યા આપવા માટે કેટલીક એની ખાસિયત ધરાવતા મુખ્ય લક્ષણો, જેમ કે એમાં શરીર દૈહિક આયોજન, શરીર જે છે એના બંધારણીય ઘટકો કયા છે, દરેક સજીવનું ચોક્કસ કદ અને આકાર, ઉદ્વિકાસ ઇવોલ્યુશન શું છે, પુનર્નિર્માણ અને પુનઃસર્જન રિપેર અને રીજનરેશન શું છે, વૃદ્ધત્વ અને અંતે મૃત્યુ, આ બધા લક્ષણો જે છે કઈ રીતે સજીવ સાથે સંકળાયેલા છે એનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે એના વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરશું, બરાબર. એટલે સૌથી પહેલો મુદ્દો લઈએ શરીરનું દૈહિક આયોજન. સૌથી પહેલી બાબત એમાં દૈહિક આયોજન, શરીરનું દૈહિક આયોજન, શરીર બનાવવું એનો મતલબ કે પ્રાણી અથવા સજીવ કોઈ પણ કેવા પ્રકારનું છે એના ઉપર આધારે છે કે એમાં કેવા પ્રકારના કોષો આવેલા છે. સપોઝ જેમ કે બે પ્રકારના મુખ્ય સજીવો લઈએ, એક કોષી સજીવો અને બહુકોષી સજીવો. તો જે એક કોષી સજીવો છે એમાં એક જ કોષ હોવાનો છે, એક કોષ જ પોતે સજીવ તરીકે વર્તે છે, પણ એની સરખામણીમાં તમે બહુકોષી સજીવો લો તો કોષો જે છે બધા ભેગા મળીને ચોક્કસ જે છે તંત્ર બનાવે, એ તંત્રમાંથી આગળનો જટિલ દેહ જે છે એનું નિર્માણ થાય. એટલે એના આયોજન સ્તર પ્રમાણે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જે છે અથવા સજીવોની કેટેગરી જોવા મળે. જેમ કે દૈહિક આયોજન પ્રમાણે એક થશે એક કોષી સજીવો, બીજો પ્રકાર થશે બહુકોષી સજીવો. જે એક કોષી સજીવો છે એના ઉદાહરણ તરીકે ઘણા બધા ઉદાહરણ બની ગયા છે, અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ, બધા ઉદાહરણ આવી ગયા છે. એક જ કોષ બરાબર એક કોષના બે ભાગ કરો, તમે આગળ આવ્યું કે એક કોષના બે ભાગ થવા મતલબ એની વૃદ્ધિ પણ ગણાય, અને એક કોષમાંથી બે કોષ બનવા એટલે પ્રજનન પણ ગણાય. એટલે આપણે આગળ પણ આવી ગયું હતું કે એક કોષી સજીવો જે છે જેમ કે અમીબા, પેરામિશિયમ, જીવનની શરૂઆત થાય છે પ્રથમ કોષથી, મતલબ એક કોષ જે છે એ વારંવાર વિભાજન પામી અને ચોક્કસ જટિલ દેહનું નિર્માણ કરે છે. એક જ કોષ જેમાં ક્રમશ આગળ આપણે આવી ગયું કીધું છે પ્રમાણે કોષ વિભાજન અને કોષ વિભેદન થવાથી એમાંથી એક ચોક્કસ જટિલ દેહનું નિર્માણ થાય. એ જટિલ દેહ નિર્માણ થવા માટે ચોક્કસ પ્રકારના દૈહિક સ્તરો એમાં આવેલા છે. એ દૈહિક સ્તરો કયા કયા છે? આ દૈહિક સ્તર પ્રમાણે લઈએ એના દૈહિક આયોજન સ્તર. બહુકોષી સજીવોમાં દૈહિક આયોજન સ્તરો જોવા મળે. આયોજન સ્તરો કયા કયા છે? આગળ આપણે આના વિશે ચર્ચા કરેલી છે. દૈહિક આયોજન સ્તરમાં સૌથી પહેલો ભાગ હોય કોષ. કોષો બધા ભેગા મળે એટલે એમાંથી નિર્માણ થાય પેશી. કયા કયા કોષો ભેગા થશે? તો શરૂઆત પહેલા કોષથી થાય, પ્રથમ કોષ જેને આપણે યુગ્મજ કહીએ છીએ, ઝાયગોટ કહીએ છીએ અથવા તો ફલિતાંડ, એનું વિભાજન થાય, ઘણા બધા કોષો બનશે. સમાન સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી એમાંથી નિર્માણ થાય પેશી. આવી પેશીઓ જે સમાન કાર્ય ધરાવતી હોય એ ભેગી મળી અને નિર્માણ થશે અંગનું. પેશીઓ ભેગા મળે એટલે અંગ બને, અંગ ભેગા મળે એટલે એમાંથી અંગતંત્ર મળે, અને અંગતંત્ર બધા ભેગા થાય એમાંથી જટિલ શરીર દેહનું નિર્માણ થાય. તો આ જે છે આખો ક્રમ જે છે એ શું દર્શાવે છે કે દરેકે દરેક બહુકોષી સજીવો હોય એમાં ચોક્કસ દૈહિક આયોજન જોવા મળે. દૈહિક આયોજનનો મતલબ શું થશે? તો કે અમુક બહુકોષી સજીવો એવા છે જેમાં માત્ર કોષો જ છે. હવે તમે આગળના ચેપ્ટર જે છે પ્રાણી સૃષ્ટિમાં તમે અભ્યાસ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે, ઉદાહરણ આવશે કે અમુક એવા સજીવો પ્રાણીઓ છે જેમાં માત્ર કોષો જ છે, ઘણા બધા કોષો, એમાં પેશી બનતી જ નથી. એનાથી આગળ જટિલતામાં જશું તો
કોષો ભેગા મળીમાં ચોક્કસ પેશી હોય પણ અંગ ન હોય તો એને પેશી સ્તરીય આયોજન કહી શકાય જેમાં પેશીઓ ભેગી મળીને ચોક્કસ અંગ બનતા હોય પણ અંગતંત્ર ન હોય એવા પ્રાણી જે જેને ગણી શકે આપણે અંગ સ્તરીય આયોજન અંગો બધા ભેગા મળીને એમાં ચોક્કસ અંગતંત્ર બનતું હોય તો એવા જે સજીવને આપણે ગણી શકીએ અંગતંત્ર સ્તરીય આયોજન અને છેવટે જેમાં જટિલ દેહ બરાબર મનુષ્ય જે છે જેવા પ્રાણી જેમાં બધા અંગતંત્રો ભેગા મળી અને જટિલ દેહનું નિર્માણ થતું હોય તો ઈ જે છે એમાં આખી આયોજનતર જે છે એનું છેલ્લું સ્ટેપ બરાબર એક જટિલ દેહનું નિર્માણ થાય છે તો આ પ્રમાણે દરેકે દરેક સજીવ જે છે એમાં ચોક્કસ પ્રકારની પેટર્ન હોય કોના આધારે નક્કી થાય તો કે એનો આજુબાજુનો વસવાટ કેવો છે ને આજુબાજુનું પર્યાવરણ કેવું છે એમાં કઈ રીતે વધુમાં મેક્સિમમ જે છે સારામાં સારી રીતે રહી શકે છે એના આધારે એનું આ ચોક્કસ આયોજન સ્તર નક્કી થતું હોય બરાબર જેના આધારે સૌથી વધારે એમાં અનુકૂલિત રહી શકે એટલે અલગ અલગ સજીવોમાં ચોક્કસ આયોજન સ્તરો જોવા મળે આ એક સજીવની લાક્ષણિકતા તરીકે લઈ શકીએ બરાબર આ વાત થઈ પહેલું શરીરનું દૈહિક આયોજન એના પછી આગળ જે ચોક્કસ કદ અને આકાર બરાબર તો બહુ વધારે ડિટેલમાં એમાં કઈ ચર્ચા કર્યા છે મુદ્દો નથી તમે પણ જાણો છો કે આપણા મનુષ્ય જાતિ લઈ લો બરાબર તો મનુષ્ય જાતિ જે છે એને ચોક્કસ ડેફિનેટ શેપ છે ચોક્કસ આકાર છે સમગ્ર મનુષ્ય જાતિ એટલે આખા વિશ્વમાં આવે દરેક પ્રકારના મનુષ્ય બરાબર એમાં અમેરિકન આવી જાય ઇન્ડિયન આવી જાય ઓસ્ટ્રેલિયન આવી જાય યુરોપિયન આવી જાય બધા એશિયાઈ જે છે બધા બધે બધા મનુષ્યમાં એક ચોક્કસ પેટર્ન છે ચોક્કસ શેપ છે એ શેપ વાળા જે સજીવો જોવા મળે એટલે કે દરેકે દરેક જાતિના સજીવોમાં એક ચોક્કસ આકાર હોય બરાબર ચોક્કસ કદ છે ચોક્કસ આકાર છે એ શેના ઉપર આધારિત છે બરાબર જેમ જેમ તમે જટિલતા તરફ જતા જશો બરાબર જેમ જેમ જટિલતા તરફ જશો એ પ્રમાણે સજીવો જે છે એના વસવાટને આધારે એનો ચોક્કસ કદ અને આકાર નક્કી કરે બરાબર અમીબા જેવા સૂક્ષ્મ બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ સજીવો જે છે એ પણ સજીવ છે અને સસ્તનો જેવા જટિલ પ્રાણીઓ જે છે એમાં સ્થલજ પ્રાણી લઈએ તો જમીન ઉપરનું જે છે હાથી છે તો એ સૌથી મોટા કદનું જે છે પ્રાણી ગણી શકાય એ પ્રમાણે જલજ લો તો વેલ માછલી બરાબર એક સસ્તન પ્રાણી છે વિશાળ કદનું પ્રાણી બરાબર તો જેમ જેમ જે પોતાના વસવાટને અનુકૂલિત થઈ શકે એ પ્રમાણે દરેકે દરેક સજીવોમાં એક ચોક્કસ કદ અને આકાર જોવા મળે આમાં ખાસ યાદ રાખવાનું છે કે દરેકે દરેક જાતિ જે છે એમાં દરેક જાતિના શબ્દ આવશે જાતિના દરેક સજીવોનું એક જાતિના દરેક સજીવોનો ચોક્કસ આકાર અને કદ હોય છે દરેક જાતિ જાતિ પ્રમાણે બદલાય આનો મતલબ શું છે બધા સજીવો સરખા નથી પણ એક જાતિના જે સજીવો છે એમાં બધાનો આકાર સરખો છે એનો શેપ જે સરખો છે એનો દેખાવ સરખો છે અને એના આધારે આપણે કદાચ એ જાતિને ઓળખી શકીએ છીએ એટલે આ સૌથી બીજું જે છે અગત્યનું લક્ષણ સજીવ તરીકે કે દરેકે દરેકની જટિલતા પ્રમાણે એને ચોક્કસ કદ અને ચોક્કસ જે છે આકાર આપેલો છે બરાબર એનું કદ જ કઈ ઉપર આધાર રાખે જેમ કે તમે દરિયાઈ પ્રાણીઓ લઈ લો મત્સ્ય છે તો મત્સ્યમાં સાલ્મન માછલી જેવા જે સજીવ જે છે એ વર્ષમાં એક સાથે કરોડો ઈંડા મૂકે છે એક વર્ષમાં એક સાથે કરોડો ઈંડા મૂકે હવે તમે વિચારો કે કરોડે કરોડ ઈંડામાંથી જો માછલી નિર્માણ થતી હોય તો આખો દરિયો માછલીથી ભરાઈ જાય પણ એવું થતું નથી કરોડે કરોડ માંથી એની જીવવાનો સંભાવનાનો દર બહુ ઓછો હોય બરાબર એનો જે ખરેખર જે જન્મદર હોય છે એનો રેશિયો બહુ ઓછો હોય અને એની શિકાર થવાની સંભાવના વધુ હોવાના લીધે વધુ સંખ્યામાં સંતતિ પેદા કરે એની સરખામણીમાં તમે જટિલતા તરફ જોશો મનુષ્ય જેવા પ્રાણી જે છે એમાં જોશો તો એમાં એના સંતતિનો દર ઓછો છે બરાબર એમાં એના જે બાળક જે છે એનો જન્મદર ઓછો છે એનું કારણ શું છે કારણ કે ઓછા બાળક જે છે એનો પણ પરિપક્વતા સુધી પહોંચવાનો દર વધારે છે બરાબર જન્મ કેટલા કેટલા ઈંડા મૂકવા એ બાબત મહત્વની નથી પણ ઈંડામાંથી ઉછેર થઈ અને સજીવ પુખ્તતા સુધી કેટલા પહોંચે છે એ મહત્વનું છે જેમાં વધુ ઈંડા મુકાય છે એની જાતિની સંખ્યા વધુ નથી હોતી બરાબર કારણ કે એની શિકાર થવાની સંભાવના વધુ હોય એ પુખ્તતા સુધી પહોંચવાની સંભાવના એની ઓછી હોય જેમ જેમ સંતતિની સંખ્યા ઓછી છે એમ એનો ગર્ભીય વિકાસ જે છે દરમિયાન એનો ઉછેર એનો સંભાળનો દર જે છે વધુ છે અને એની પરિપક્વતા સુધી પહોંચવાનો દર પણ વધુ હોય એટલે આ બધા પરિબળો દરેકે દરેક સજીવમાં કદ અને આકાર જે છે એમાં આધાર રાખતા હોય અને એની આગળની પેઢી જે છે ક્યાં સુધી કેટલી જીવવાની છે એના ઉપર પણ આધાર રાખે
એના પછીનો મુદ્દો જોઈએ ઉદ્દીપકાસ સિમ્પલ વર્ડ છે ઉદ્દીપકાસ અથવા ઇવોલ્યુશન આગળના ધોરણમાં પણ શબ્દ આવી ગયો છે ઉદ્દીપકાસ જે છે એનો મતલબ શું થાય બહુ સિમ્પલ ભાષામાં ઉદ્દીપકાસનો અર્થ લઈએ તો સરળતાથી જટિલતા તરફ જવું બરાબર સરળતાથી જટિલતા તરફ જવું બરાબર એવો સિમ્પલ અર્થ અત્યાર સુધી તમે ભણતા આવ્યા છો પણ એ ખરેખર અર્થ નથી બરાબર ખાસ યાદ રાખજો ઉદ્દીપકાસનો મતલબ એવો નથી કે કોઈ પણ સરળ પ્રાણી અથવા કોઈ પણ સરળ સજીવ જે છે એ જટિલતા તરફ એનું જટિલ સ્વરૂપ ધારણ કરે એ ઉદ્દીપકાસ નથી પણ સાચો અર્થ શું છે જો સજીવો જે વસવાટમાં જીવે છે ત્યાં વધુમાં વધુ સફળતાપૂર્વક ખોરાક પ્રાપ્તિ કરી શકે તથા પ્રજનન યોગ્ય બની શકે તેવા લક્ષણોનો વિકાસ એટલે ઉદ્દીપકાસ એટલે બહુ સાદી ભાષામાં અર્થ લીધો છે એમાં બે મુદ્દા ખાસ ધ્યાનમાં લેવાના છે ઉદ્દીપકાસનો મતલબ સરળ સજીવો જે છે એ પોતાનું જટિલ સ્વરૂપ ધારણ કરે એવો અર્થ નથી ઉદ્દીપકાસનો મતલબ શું થાય જેમ કે ઉદ્દીપકાસ જો બધાનો થતો હોય એની જટિલ બની જતા હોય તો અત્યારે હાલમાં સૂક્ષ્મ જીવો પણ હાજર છે અમીબા હજી જે લાખો કરોડો વર્ષો પહેલા એક કોષી સજીવો હતા હજી હાલમાં એક કોષી છે જો એમાં જટિલતા ઉદ્દીપકાસ થતો હોત તો બેક્ટેરિયા સૂક્ષ્મ જીવો બધા બહુ જટિલ કક્ષાના પ્રાણી બની ગયા હોત પણ એવો અર્થ નથી ઉદ્દીપકાસનો મતલબ શું છે બેક્ટેરિયા એક કોષી સજીવ હોવા છતાં બેક્ટેરિયા જે વસવાટમાં જીવે છે ત્યાં વધુમાં વધુ કઈ સારી રીતે જીવી શકે બરાબર એના શરીરમાં એને શું ફેરફાર લાવવો પડે એનું અપડેશન જે છે એનું કઈ રીતે કરવું અપડેટ થવાની પ્રક્રિયા એને સાદી ભાષામાં કહેવાય ઇવોલ્યુશન અથવા ઉદ્દીપકાસ એટલે જો આમાં બે શબ્દો ખાસ ધ્યાનમાં લેવાના છે વધુમાં વધુ સફળતાપૂર્વક એટલે સક્સેસફુલ ખોરાક પ્રાપ્તિ તો ઇંગ્લિશ માટે બે વર્ડ છે કોઈ પણ જે છે એ સજીવ ક્યારે ટકી શકે પૃથ્વી પર કોઈ પણ સજીવ પૃથ્વી પર ટકવા માટે બે મુદ્દા મેઈન સૌથી વધારે જરૂર છે એક છે સક્સેસફુલ ફીડિંગ ફીડિંગ નો મતલબ એને ખોરાક પ્રાપ્તિ થવી જોઈએ કઈ રીતે પોતાનો ખોરાક મેળવી શકે જો ખોરાક નહીં મેળવી શકે તો એનું અસ્તિત્વ નથી રહેવાનું જીવી શકે નહીં ખોરાક પ્રાપ્તિ કરવી અને સાથે પ્રજનન કરી શકે યોગ્ય ફીડિંગ કરવું અને સાથે સાથે જે છે એનું બ્રીડિંગ કરવું એટલે પ્રજનન યોગ્ય બનવું અને પોતાની સંતતિમાં વધારો કરવો આ બે મુદ્દા એવા છે કે જો બેમાંથી કોઈ પણ એક મુદ્દો ન મળે તો એની પછીની પેઢી હોઈ શકે નહીં એટલે કોઈ પણ જાતિ અથવા કોઈ પણ સજીવ પર્યાવરણને અનુકૂળ ક્યારે કહેવાય જ્યારે પોતાનું ખોરાક પ્રાપ્તિ કરવા માટે પોતાનું અપડેટ વર્ઝન બનાવે બરાબર એને જટિલ બનવાની જરૂર નથી બરાબર બેક્ટેરિયા એક કોષી છે તો ક્યારે બહુ કોષી નથી થવાનું પણ જે બેક્ટેરિયા પહેલા અમુક કન્ડિશનમાં મરી જતા હતા એ પોતાનું કઈ રીતે જે છે ફેરફાર કરે શરીરમાં જેથી કરીને અઘરી પરિસ્થિતિમાં પણ જીવી શકે એનામાં જે ફેરફાર લાવે છે એ કઈ રીતે પોતાને ખોરાક પ્રાપ્તિ કરી શકે અને પોતાનું પ્રજનન વધારીને એની સંતતિ વધારી શકે એ પ્રક્રિયાને નામ આપ્યું છે ઉદ્દીપકાસ બરાબર એટલે સરળતાથી જટિલતા જો એ યોગ્ય વ્યાખ્યા નથી કારણ કે બધે બધા સજીવો જટિલ નથી બનતા બરાબર બે જે છે શબ્દ ધ્યાનમાં રાખવાના છે એક તો સક્સેસફુલ ફીડિંગ અને એક છે સક્સેસફુલ બ્રીડિંગ બ્રીડિંગ થવું સંખ્યા વધારવી ફીડિંગ કરવું મતલબ એનો ખોરાક પ્રાપ્તિ થવા બે પરિબળો જો મળી રહેશે તો એ સજીવ જે છે પૃથ્વી પરનું સૌથી સફળ સજીવ ગણાય જે ઉદ્દીપકાસ પામેલું છે અને એ ટકી શકે એને જ આપણે નામ આપ્યું છે નૈસર્ગિક પસંદગી બરાબર ડાર્વિન નામના વૈજ્ઞાનિક જે છે એને એક શબ્દ આપેલો છે કે કયા સજીવ પૃથ્વી પર સૌથી વધુ સફળ રીતે રહી શકે એના માટે એને શબ્દ વાપર્યો હતો નૈસર્ગિક પસંદગી નેચરલ સિલેક્શન નૈસર્ગિક શું કામ કારણ કે કોઈ પણ સજીવ ખોરાક પ્રાપ્તિ કરી શકે અથવા પ્રજનનને યોગ્ય ક્યારે બની શકે તો એ કુદરત નક્કી કરે કુદરત એના શરીરમાં એવો ફેરફાર લાવી શકે બરાબર એના માટે એના જનીનમાં એના ડીએનએમાં એવા પ્રકારના સંકેત આવેલા હોય તો જ એ ટકી શકવાના છે
टगर એને આધારિત એક ઉદાહરણ આપી તો લેમાર્ક નામના વૈજ્ઞાનિક એક એવો સિદ્ધાંત આપ્યો તો કે જિરાફ જે છે એ પહેલા શરૂઆતમાં હતા ત્યારે નાની ડોકવાળા હતા બરાબર પછી જેમ જેમ એને ખોરાક જે છે પ્રાપ્તિમાં ઊંચાઈ ઉપર ખાવામાં જેમ જરૂર પડી પ્રમાણે એની ડોક ધીમે ધીમે વધારતા ગયા અને છેવટે પછી લાંબી ડોકવાળા જિરાફ નિર્માણ થયા આ વાત આખો ખોટો છે બરાબર જિરાફ જે છે એની ડોક એની ઈચ્છા પ્રમાણે વધી ન શકે કોઈ પણ પ્રાણી પોતે ધારેની ઈચ્છા પ્રમાણેનું શરીર બનાવી ન શકે બરાબર એને ઉદ્વિકાસ ન કહેવાય એટલે લેમાર્ક વાતને અસ્વીકાર કરીને ડાર્વિને એક સિદ્ધાંત આપ્યો ડાર્વિને શું કીધું કે જિરાફ બધા કદના ડોકવાળા પહેલેથી હતા ઊંચી ડોકવાળા પણ જિરાફ હતા અને નીચી ડોકવાળા પણ જિરાફ હતા પણ એમાંથી જે જિરાફ પોતાનું ગરદન વાળીને જે નીચે જો એનો ખોરાક લેવા જાય તો એ બેલેન્સ ગુમાવી દે પડી જાય શિકાર થઈ જાય જે જિરાફની ડોક યોગ્ય હતી કે જે વૃક્ષ સુધી પહોંચી શકે અને પોતાનો ખોરાક મેળવી શકે એવા જિરાફ માત્ર જીવી શક્યા બાકીના બધાનો નાશ થઈ ગયો એટલે પૃથ્વી પર એવા સજીવો છે અથવા હાલમાં છે એ રહેશે કે જે પોતાનો ખોરાક મેળવી શકવા માટે સક્ષમ છે ખોરાક પ્રાપ્તિ માટે કે પ્રજનન માટે કોઈ શરીર બનાવતા નથી બદલાવતા નથી બદલી ન શકે એમ ઉદ્વિકાસ ન થાય પણ એના શરીરમાં જેવા જનીનો હોય એના શરીરમાં એવા ડીએનએ હોય તો એ ફેરફાર લાવવા માટે સક્ષમ હોય એ જ પ્રાણીઓ માત્ર ટકી શકે એટલે ડીએનએ કોને કેવું આપવું એ નક્કી કોણ કરે તો કુદરત એટલે એના માટે શબ્દ આપ્યો નૈસર્ગિક પસંદગી અને ડાર્વિનનો આ સિદ્ધાંત અત્યાર સુધીમાં સૌથી સ્વીકૃત સિદ્ધાંત છે બરાબર એના વિશે આપણે આગળ ભણવાના છે અત્યારે ટૂંકમાં ઉદ્વિકાસ એક અગત્યનું લક્ષણ છે જેમાં સજીવો પોતાના વસવાટને અનુકૂળ રહેવા માટે ખોરાક પ્રાપ્તિ થવા માટે અને પ્રજનન માટે યોગ્ય બની શકે આ એક લક્ષણ તરીકે લઈ શકાય બરાબર એના પછી આગળ લઈએ અગત્યનો ટોપિક પુનઃનિર્માણ અને પુનઃસર્જન પુનઃનિર્માણ અને પુનઃસર્જન આ બંને શબ્દ ગુજરાતી પ્રમાણે બહુ સિમ્પલ રિલેટેડ લાગતા એવા છે પણ એટલા માટે સાથે મેં અર્થ લખ્યો છે રિપેર એન્ડ રીજનરેશન એટલે ખાસ બંનેનો અર્થ શું છે ઘણા બધા સજીવો ઘણા બધા જે છે પ્રાણી વનસ્પતિ બધામાં આ બંને જે છે મુદ્દા લાગુ પડે છે કે નહીં સૌથી પહેલા મેઇન મુદ્દો લઈએ રિપેર બરાબર ઇંગ્લિશ વર્ડ બહુ સિમ્પલ વર્ડ છે રિપેરનો મતલબ શું થાય રીજનરેશનનો મતલબ શું થાય તો આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ કદાચ કે કાપો મુકાઈ ગયો અથવા તો કોઈ પણ જગ્યાએ કોઈ ભાગી ગયું ઈજા થઈ જાય તો ઈજા થયેલો ભાગ ધીમે ધીમે જે છે રિકવર થઈ અને ફરીથી પાછો પહેલા જેવો નિર્માણ થઈ જાય છે બરાબર દાખલા તરીકે કોઈ પણ હાથમાં કે કોઈ ચપ્પુ વાગી ગયું છે તો એ ભાગ વાળો ધીમે ધીમે એનો જે ડાઘ હોય ધીમે ધીમે એ ભાગ ઈજા ધીમે ધીમે જે છે રિકવર થાય છે અને અમુક સમય બાદ હતો એવી સ્થિતિ ફરીથી પાછો જે છે નિર્માણ થાય એટલે કે જે તૂટેલો ભાગ જે છે તૂટેલા ભાગને ફરીથી પાછું રિકવર કરું સમારકામ કરું બરાબર ઈ કામ કહેવાય રિપેર રીજનરેશન શું છે તો કે રીજનરેશનનો મતલબ અમુક સજીવો અમુક પ્રાણીઓમાં એવી પણ ખાસિયત છે કે જે પોતાના ખૂટતા ભાગો વિકસાવી શકે ઉદાહરણ તરીકે ગરોળી જે છે એનું પૂંછડી ગરોળીની પૂંછડી કાપી નાખો તમે ફરીથી આખી પૂંછડી તમે સરથી નિર્માણ થશે એનો મતલબ એના શરીરના ભાગો એ ફરીથી પાછા નિર્માણ પામી શકે પણ એ બધા નહીં બરાબર બધા પ્રાણીઓમાં સિલેક્ટેડ ભાગો જે છે ફરીથી નિર્માણ પામી શકે એના સંદર્ભમાં પણ બે શબ્દ છે આપણે આગળ જોઈએ બરાબર એટલે સૌથી પહેલું રિપેર પુનઃનિર્માણ મતલબ શું છે તો સજીવો ના બંધારણમાં પહેલા બિનજરૂરી કે જીર્ણ કોષોના સ્થાને નવા કોષોનું નિર્માણ કોઈ પણ જગ્યાએ ઈજા થઈ હોય તો ચામડીનું ઉપરનું સ્તર લેયર હોય તૂટી જાય તો એ તૂટેલા જે છે જીર્ણ થઈ ગયેલા કોષો આપણા માટે કામના નથી નીકળી જાય એની જગ્યાએ તરત નીચેના ભાગેથી નવું લેયર બનવા માંડે નવું લેયર બનવાની પ્રક્રિયા એટલે રિપેર સમારકામ આ પણ એક સજીવનું અગત્યનું લક્ષણ છે બરાબર એટલે રિપેર જે છે થવા માટેની ક્ષમતા સેમ બીજો ભાગ છે રીજનરેશન એટલે કે પુનઃસર્જન
પુનઃસર્જન માટે બે શબ્દ છે, અલગ અલગ બે અલગ અલગ શબ્દ માટે ગુજરાતી વર્ડ આપણે ઉપયોગ નહીં કરી શકીએ, એના માટે બે ઇંગ્લિશ વર્ડ છે અને બંને ઇંગ્લિશ વર્ડનો અર્થ તમારે યાદ રાખવાનો છે. પુનઃસર્જનનો મતલબ શું? શરીરમાં જે ભાગ ખૂટતા હોય ભાગ જે છે એનું નિર્માણ થવાની પ્રક્રિયા, બરાબર. પણ એના માટે બે અલગ અલગ વર્ડ છે, એ બંને વર્ડ ખાસ મિક્સ ના થાય. જો રીજનરેશન બે રીતે થાય છે, બે અલગ અલગ ભાગ જે છે એના માટેના અલગ અલગ વર્ડ. એક ભાગ છે મોર્ફોલેક્સિસ, બીજો શબ્દ છે એપિમોર્ફોસિસ. ગુજરાતી શબ્દ એના માટેના બંને સરખા જ વાત હશે, પણ આ બે વર્ડ ખાસ યાદ રાખજો. શરીર જે છે એમાંથી નવા ભાગ નિર્માણ કરવાની ક્ષમતા, તો આમાં સૌથી પહેલી તો બાબત એ કે વનસ્પતિઓમાં રીજનરેશન પાવર છે. વનસ્પતિમાં કોઈ પણ ભાગ ગાળી તૂટી જાય ત્યાંથી નવો ભાગ નિર્માણ થઈ શકે, પ્રાણીઓમાં એવું નથી, ખાસ કરીને બધા પ્રાણીઓમાં, મનુષ્યમાં નથી. મનુષ્યમાં જે ભાગ તમે તૂટી ગયેલો ભાગેથી નવો ભાગ ફરીથી રિપેર નિર્માણ ન થાય, બરાબર. અમુક પ્રાણી જે છે ખાસિયત છે એમાં થઈ શકે, બરાબર. એમાં કઈ રીતે કેવા પ્રકારનું રીજનરેશન થાય એના આધારે બે પ્રકાર. મોર્ફોલેક્સિસ શબ્દ જે છે બરાબર ખાસ યાદ રાખજો, કોઈ પણ એક કોષમાંથી સંપૂર્ણ શરીર બનાવી શકવાની ક્ષમતા. ખાસ યાદ રાખજો, શરીરનો કોઈ પણ કોષ હોય એ એક કોષમાંથી એનું આખું શરીર બનાવી શકે. પ્લેનેરિયા, ઉદાહરણ તમને ખ્યાલ છે, પ્લેનેરિયાના તમે જેટલા ટુકડા કરી નાખો એટલા એ નવા સજીવ નિર્માણ કરી શકે. મતલબ કે આખું શરીર, એનો કોઈ પણ શરીરનો ટુકડો હોય એ ટુકડો બાકીના ખૂટતા ભાગ ફરીથી નવા બનાવી શકે. જો એવી ક્ષમતા એનામાં હોય એને કહેવાય મોર્ફોલેક્સિસ, બરાબર. એટલે ઉદાહરણ તરીકે આપી શકાય આમાં પ્લેનેરિયા, જેના જેટલા ટુકડા કરો એટલા નવા સજીવ જે છે નિર્માણ થાય. મતલબ શરીર આખું નિર્માણ કરી શકાય, બરાબર ને. આવું શરીર આખું નિર્માણ કરવાની ક્ષમતાને એક સંપૂર્ણ ક્ષમતા પણ શબ્દ લઈ શકાય. ટોટી પોટેન્શિયનો શબ્દ છે. બીજો વર્ડ છે એનો અર્થ શું થાય, જો બીજો વર્ડ છે એપિમોર્ફોસિસ, મતલબ શરીરના તૂટેલા ભાગેથી ખૂટતા ભાગોનું ઉદાહરણ તરીકે આપેલું છે, ઉદાહરણ આગળ કીધું પ્રમાણે ગરોળીની પૂંછડી, ગરોળીની પૂંછડી વાળો ભાગ જે છે તૂટી જાય તો પૂંછડી આખી ફરીથી નવેસરથી નિર્માણ થઈ શકે. એની જગ્યાએ એનો પગ કપાઈ ગયો તો પગ ફરીથી નવેસરથી નિર્માણ ન થાય. ચોક્કસ જે સિલેક્ટેડ ભાગ ફરીથી નિર્માણ થઈ શકતા હોય એ સિલેક્ટેડ ભાગ નવેસરથી નિર્માણ થવાની પ્રક્રિયાને કહેવાય એપિમોર્ફોસિસ. પણ જ્યારે એક જ ભાગમાંથી, એક શરીરનો એવો ટુકડો કે જેમાંથી આખું શરીર ફરીથી બની શકે એને કહેવાય મોર્ફોલેક્સિસ. એટલે બંને વર્ડ જે છે એના અર્થ સાથે યાદ રાખજો. બીજું, મનુષ્યમાં આવું કોઈ ભાગ છે કે નહીં? મનુષ્યમાં એપિમોર્ફોસિસ થવા માટે મનુષ્યનું લીવર છે, યાદ રાખજો. મનુષ્યનો યકૃત વાળો ભાગ જે છે, પણ એમાં એક શરત છે કે મનુષ્યનું લીવર 75% જો કાર્યરત હોય, બરાબર, તો બાકીનો 25% ભાગ જે છે રીજનરેટ થઈ શકે. પણ શરત છે 75% ભાગ કામ કરતો હોય ત્યારે. મતલબ યકૃતમાં જ્યારે 25% ડેડ સેલ થઈ ગયા હોય, યકૃતના સેલ, બરાબર, હિપેટોસાઇટ જેને કહેવાય, એ કોષો જો નાશ થઈ ગયા હોય તો યકૃત બાકીના 75% સારા કોષો હોય તો એનો બાકીનો ખૂટતો ભાગ નવેસરથી નિર્માણ કરી શકે. એવું લીવરમાં એકમાં ક્ષમતા છે, મનુષ્યમાં બીજા કોઈ અંગમાં આવી ક્ષમતા નથી. એ ક્ષમતાને શું કહેવાય? એપિમોર્ફોસિસ. એટલે બંને વર્ડ જે છે એ યાદ રાખવાના છે. આ બંને વર્ડને આધારે જે છે લાક્ષણિકતા જાણવા મળી કે સજીવમાં આવું પણ લક્ષણ હોય જેનાથી એના ખૂટતા ભાગ બનાવી શકે અથવા તો એક જ કોષમાંથી આખું શરીર જે છે પણ નિર્માણ કરી શકે, બરાબર. એના પછીનો પોઈન્ટ જે છે લઈએ અગત્યનો, વૃદ્ધત્વ, એજિંગ. ઓગત્યનો પ્રશ્ન,
रुद्धत्व एजिंग માટે બે અલગ અલગ સ્પેલિંગ વપરાય છે એ જી આઈ એન જી એવો પણ શબ્દ વપરાય છે અને એ જી આમે જે લખેલો છે બંને વર્ડના સ્પેલિંગ સરખા છે આ જે વર્ડ લખેલો છે બરાબર ત્યારે એ બ્રિટિશ વર્ડ છે એજિંગ અને જે એ જી આઈ એન જી લખીએ છીએ આપણે અમેરિકન તો ઓસ્ટ્રેલિયન વર્ડ વપરાય છે બંને વર્ડ સેમ છે રુદ્ધત્વ બહુ સિમ્પલ વર્ડ છે આપણે તમે જાણો છો પ્રમાણે કે કોઈ પણ સજીવ જે છે બરાબર એના બંધારણમાં રહેલા કોષો જે છે એ જીર્ણ થવાની પ્રક્રિયા બરાબર મતલબ ઉદ્વિકાસનો મતલબ શું લીધો હતો કે ઉદ્વિકાસવાળા ભાગમાં પોતે કેપેબલ બની શકે એનું પ્રજનન કરવા યોગ્ય બની શકે એમ કોઈ પણ સજીવ જે છે પોતે જેવું છે એવો ને એવો ભાગમાં વર્ષો સુધીનું આયુષ્ય ફિક્સ છે ત્યાં સુધી જે છે એ જીર્ણ થવાના છે એમાં અમુક કોષો જે છે એની બાઉન્ડરીના ભાગમાં આવેલા જે છે એ અમુક રસાયણ વધવાથી એના કોષો પહેલા જેવી કેપેસિટી વાળા ક્ષમતા ધરાવતા નહીં હોય કોષોની ક્ષમતા જે છે વધતી જશે એની અંદરની કાર્યક્ષમતા ઘટતી જાય કાર્યક્ષમતા ઘટવાની પ્રક્રિયા એને કહેવાય વૃદ્ધત્વ એટલે સજીવના બંધારણમાં રહેલા કોષો કે પેશીની કાર્યક્ષમતા ઘટવાની પ્રક્રિયા એક જટિલ જીવરાસાયણિક પ્રક્રિયા છે જેનો કંટ્રોલ કરવો ખૂબ અઘરો છે એટલે સજીવમાં મોટા ભાગે કોસ્મેટિક્સ ને બધા ઉપયોગ થાય છે મનુષ્ય માટે ખાસ કે રીતે આપણે આપણા વૃદ્ધત્વને ઘટાડી શકીએ બરાબર ને આના માટે સંકળાયેલી એક ગ્રંથિ પણ છે સાથે લખી દઉં છું યાદ રાખજો વૃદ્ધત્વ માટે મનુષ્ય શરીરમાં એક ગ્રંથિ છે થાઇમસ મનુષ્યમાં આવેલી થાઇમસ ગ્રંથિ માનવમાં ઉંમર સાથે આ ગ્રંથિનું કદ ઘટે છે છે વૃદ્ધત્વ પહેરે છે થાઇમસ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે અંતઃસ્ત્રાવી ગ્રંથિનું કાર્ય એવું છે કે જેમ જેમ બાળક હોય એમાં સૌથી વિકસિત ગ્રંથિ હોય થાઇમસ થાઇમસમાંથી થાઇમોસિન નામનો અંતઃસ્ત્રાવ સ્ત્રાવ થાય છે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે ઇનડાયરેક્ટલી એટલે થાઇમસ ગ્રંથિનું કદ ઘટે એમાંથી સ્ત્રાવ ઘટે એટલે શરીર જે છે વૃદ્ધ થવા માંડે છે વૃદ્ધત્વની આખી પ્રક્રિયા બહુ ડિટેલ છે જટિલ છે પણ આપણે બહુ સિમ્પલ અર્થમાં અત્યારે લેવાની છે કે શરીરના કોષ હોય તો કોષમાં મનુષ્ય લે તો મનુષ્યમાં એક પ્રોટીન છે કોલેજન કોલેજન સૌથી વધારે પ્રમાણમાં આવેલું પ્રોટીન છે જે કોષની બહારની બાજુ હોય છે જેમ જેમ સજીવમાં ઉંમર વધે એમ આ કોલેજન જે છે એક નિર્જીવ ભાગ હોય કોષની ફરતેની બાઉન્ડ્રીમાં ગોઠવાય જાય કોષની બાઉન્ડ્રી બાઉન્ડ્રી વાળો ભાગ વધુ મજબૂત બનાવી દે કડક બનાવી દે એટલે એની અંદર ને બહાર આવતા દ્રવ્યોની આપલે જે છે ઘટવા માંડે અને દ્રવ્યોની આપલે ઘટવાથી કોષો જે છે એની ક્ષમતા ઘટી જાય અને અમુક સમયાંતરે કોષો જે છે નિષ્ક્રિય થઈ જાય એટલે આ આખી પ્રક્રિયા છે કુટુંબમાં સમજાય છે એના માટે મતલબ કોલેજન પ્રોટીન જવાબદાર છે ગ્રંથિ તરીકે થાઇમસ ગ્રંથિ એટલે કોષો નિષ્ક્રિય થવાની પ્રક્રિયા બરાબર એને લઈ શકીએ વૃદ્ધત્વ એ પણ સજીવની એક લાક્ષણિકતા છે એના પછીનો સૌથી છેલ્લો અને ગતિનો ભાગ જે છે એ છે મૃત્યુ કોઈ પણ સજીવ અમર નથી સૌથી પહેલી બાબત સજીવ જન્મે છે ત્યારથી માંડી અને ચોક્કસ આયુષ્ય છે જ્યાં સુધી એક્સિડેન્ટલ કોઈ પણ મૃત્યુ ન થાય વગરમાં નથી એની રીતે જ્યારે મૃત્યુ પામે એ પ્રક્રિયા અને શું કામ સજીવોમાં મૃત્યુ જરૂરી છે સૌથી પહેલી બાબત બરાબર એટલે સૌથી મેઇન મુદ્દો પહેલો મૃત્યુ એ અર્થપૂર્ણ ઘટના છે સજીવોમાં જો મૃત્યુ ન થતું હોત તો શું થાય એટલે મૃત્યુ થવું જરૂરી છે આપણે ભલે આયુષ્ય વધારવા માટેની બહુ બધી રિસર્ચ જે છે કરતા હોય એના માટે ઘણા બધા પ્રયત્નો ચાલુ છે પણ મૃત્યુ થવું ખરેખર જરૂરી છે શું કામ મૃત્યુ અર્થપૂર્ણ ઘટના શું કામ છે તો સૌથી પહેલું તો સજીવોમાં રહેલા દ્રવ્યોનું પુનઃ ચક્રીયકરણ આ સૌથી પહેલી બાબત આપણું શરીર જે છે ચોક્કસ તત્વોનું બનેલું છે એમાં તત્વો દ્રવ્ય આવેલા છે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન જે મનુષ્ય છે એની જેમ બીજા બધા સજીવો અને આપણો આખો એક નિવસન તંત્ર જળવાયેલો છે જેમ જૈવિક ઘટકો છે નિર્જીવ ઘટકો છે નિર્જીવ ઘટકો પણ સજીવો સાથે જોડાયેલા છે આપણે જે શરીરના બંધારણમાં તત્વો છે એ તત્વો જમીનમાંથી વનસ્પતિ મેળવે છે વનસ્પતિ ખાય છે જે છે પ્રાણી પ્રાણીના બંધારણમાં તત્વો આવે તો આ તત્વો જે છે એ ક્યારે જળવાય ચક્ર ક્યારે બધું બેલેન્સ રહે બેલેન્સ રાખવા માટે સજીવનું મૃત્યુ જરૂરી છે
सजीव જ્યારે મૃત્યુ પામે ત્યારે એની કોઈ પણ દફન વિધિ દ્વારા એને જમીનમાં દાટી દેવામાં આવે અથવા સળગાવી દેવામાં આવે જે કંઈ પણ પદ્ધતિ પ્રમાણે પણ એની અંદર રહેલા દ્રવ્યો બધા જમીનમાં ભળી જાય અને જમીનમાં ભળી ગયેલા દ્રવ્યોથી બીજા સજીવ નિર્માણ થાય એટલે જો સજીવો મરતા ન હોત તો પહેલા તો એનું જે છે પોપ્યુલેશન આખી વસ્તી વધી જાય અને બધાની સગવડ ઘટી જાય એટલે ઇનડાયરેક્ટલી એ આખું નિવસન તંત્ર જે છે બેલેન્સ ના રહે દ્રવ્યોનું પુનઃચક્રીકરણ થવા જે છે એ ખૂબ જરૂરી છે એના માટે બુદ્ધિક અર્થપૂર્ણ ઘટના છે હવે જે મેઈન અગત્યની બાબત છે કે મૃત્યુ એટલે શું ક્યારે મૃત્યુ તરીકે લઈ શકાય મૃત્યુ માટે બે વ્યાખ્યા છે યાદ રાખજો ટેક્સ્ટબુકનો ટોપિક નથી પણ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે એટલે એની સાથે જણાવી દઉં મૃત્યુ બે પ્રકારના હોય જેમાં આગળ વૃદ્ધત્વમાં ઉંમર આવ્યું છે ઉંમરમાં એ પ્રમાણે મૃત્યુ ઉંમરને આધારે કીધું કે આપણે જે ઉંમર લઈએ છીએ બરાબર જે આપણે ઉંમર ગણીએ છીએ આપણા જન્મથી લઈ અને આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધીની ઉંમર આયુષ્ય એને ક્રોનોલોજિકલ એજ કહેવાય ક્રોનોલોજિકલ મતલબ જન્મ ત્યારથી શરૂ કરી અને મૃત્યુ થાય ત્યાં સુધીની એક સમયગાળો ખરેખર એના માટે બીજો વર્ડ છે બાયોલોજિકલ એજ યાદ રાખજો જીવ વિજ્ઞાનની ઉંમર શું છે તો જીવ વિજ્ઞાનની બાયોલોજિકલ એજ જે છે આપણા શરીરમાં મતલબ બાળકનો જન્મ થાય ત્યારથી નહીં બાળક જે છે નિર્માણ થવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી માંડીને ગણાતી ઉંમર મતલબ કે મનુષ્ય જે છે એ જન્મ થાય તો અંદાજિત ઉંમર 9 મહિના જેવો હોય 9 મહિના માતાના ગર્ભમાં જે છે એ વિકાસ પામ્યો હોય તે 9 મહિના પણ એડ કરી દેવામાં આવે એની ઉંમરમાં તે કહેવાય એની બાયોલોજિકલ ઉંમર સાબર બાયોલોજિકલ એજ જે છે મતલબ જ્યારે શરીરમાં ગર્ભાશયમાં પહેલો કોષ સ્થાપિત થાય ત્યારથી માંડી અને સમગ્ર આખું જટિલ શરીર બને અને એ શરીર જે છે મૃત્યુ પામે ત્યાં સુધી સંપૂર્ણ ઉંમર એને બાયોલોજિકલ એજ કહેવાય ઈ જ રીતે સેમ મૃત્યુ જે છે એના મુખ્ય બે પ્રકાર છે પહેલો પ્રકાર છે ક્લિનિકલ ડેથ ક્લિનિકલ મૃત્યુ એટલે શું તો કે જેને આપણે ડોક્ટર જે છે મૃત્યુ જાહેર કરે છે કા સજીવ જે છે હવે જીવતો નથી એના માટેના મુખ્ય જે છે લક્ષણ જેમ કે હૃદય સ્પંદન બંધ થવા શ્વાસ બંધ થવો આંખોના પલકારા બંધ થવા આ કેટલાક મુખ્ય લક્ષણો બરાબર આપણે કોઈ પણ ડોક્ટર હોય કોઈ પણ સજીવ જે છે વ્યક્તિ હોય એને મૃત ક્યાં જાહેર કરે ઈ જે મૃત જાહેર કરે છે એને કહેવાય ક્લિનિકલ મૃત્યુ મતલબ હૃદયના સ્પંદન હાર્ટબીટ બંધ થઈ જતા હોય શ્વાસ બંધ થઈ જાય શ્વાસની પ્રક્રિયા બંધ થઈ આંખોના પલકારા બંધ થઈ જાય હલનચલન બધું બંધ થઈ આવા જે કોમન લક્ષણોના આધારે જે આપણે વ્યક્તિને મૃત જાહેર કરીએ છીએ મૃત્યુ એનું ક્લિનિકલ મૃત્યુ છે તો બીજો પ્રકાર પણ છે મૃત્યુ એક જ તો એ બીજો પ્રકાર છે બાયોલોજિકલ બાયોલોજિકલ ડેથ એ ક્લિનિકલ ડેથ થી અલગ છે બાયોલોજિકલ મૃત્યુનો મતલબ શું થાય જો વ્યક્તિના મગજ ની નિષ્ક્રિય સ્થિતિ બ્રેઇન ડેથ થી લઈને સંપૂર્ણ અંગો બંધ થવાની સમયગાળો હવે જો એક શબ્દ આવે છે તેના પર જેમને કદાચ ખ્યાલ આવી જાય કે ઘણીવાર વ્યક્તિ મૃત્યુ થયેલો હોય તેને અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે બરાબર એક વ્યક્તિ જે છે બ્રેઇન ડેડ જાહેર કર્યો વ્યક્તિ મરી ગયેલો છે તેનું હૃદય બીજામાં કેવી રીતે ટ્રાન્સપ્લાન્ટ થાય વ્યક્તિ મરી ગયેલો છે તેનું હૃદય જીવતું કેવી રીતે હોઈ શકે બરાબર તો બે પ્રકારના મૃત્યુ છે ક્લિનિકલ મૃત્યુ થવું એટલે કે ચોક્કસ અંગો બંધ થવાથી આપણે એને વ્યક્તિ જે છે એના બધા તંત્ર હવે સક્રિય નથી એ વ્યક્તિ જે છે એને મૃત્યુ જાહેર કરીએ બાયોલોજિકલ મૃત્યુનો મતલબ શું થાય કે શરીરની અંદર બધા અંગો મૃત્યુ ન પામે મતલબ વ્યક્તિ મરી ગયા પછી પણ એના અમુક અંગો જીવતા હોય બરાબર ની જીવતા અંગો જ્યાં સુધી સંપૂર્ણ મૃત્યુ ન પામે ત્યાં સુધીમાં એને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય
क्लिनिकल मृत्यु और बायोलॉजिकल मृत्यु वच्चे ना गैप में जो तमे कोई पण एक व्यक्ति थी बीजा व्यक्ति में अंग ने ट्रांसप्लांट करो तो ये ट्रांसप्लांट થઈ શકે બરાબર મતલબ કે બ્રેઇન ડેડ થયેલી વ્યક્તિ જેનું બ્રેઇન ડેડ થઈ ગયું છે એટલે એનું શરીર કાબુમાં નથી કોઈ પણ પ્રકારનું તો હલનચલન બંધ થઈ ગયું છે પણ એની અંદરના શરીરના અંગો જે જીવંત છે લીવર ચાલુ છે હૃદય ચાલુ છે તેવા વ્યક્તિનું લીવર હૃદય કાઢી અને એને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય જ્યારે બધા અંગો બંધ થઈ જાય બરાબર ટોટલી શરીરનું કોઈ પણ ઓર્ગન ચાલુ ન હોય એ અવસ્થાને કહેવાય બાયોલોજિકલ મૃત્યુ એટલે આ બંને શબ્દ જે છે એને ધ્યાનમાં રાખજો ટ્રાન્સપ્લાન્ટ ક્યારે થાય જ્યારે ક્લિનિકલ મૃત્યુ અને બાયોલોજિકલ મૃત્યુની વચ્ચેનો સમયગાળો ત્યારે જો કોઈ અંગ ચાલુ હોય તે અંગને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય બરાબર એટલે આજે આપણે ફરીથી જે લક્ષણો ભણ્યા છે આના પરથી સજીવની વ્યાખ્યા શું થાય તો કે સજીવ એક એવો ઘટક છે જેમાં વૃદ્ધિ થઈ શકે વિકાસ થઈ શકે એ ચયાપચય કરી શકતો હોય પ્રજનન કરી શકતો હોય એમાં પર્યાવરણ પ્રત્યેની સભાનતા હોય એમાં દૈહિક ચોક્કસ આયોજન હોય બરાબર એ ઉદ્વિકાસ કરી શકતો હોય પુનઃનિર્માણ પુનઃસર્જનની ક્ષમતા હોય વૃદ્ધત્વ થવાની જે છે ક્રિયા થતી હોય અને અંતે છેલ્લે મૃત્યુ થતું હોય આ બધું લાગુ પડે એવા પ્રકારના ઘટકને સજીવ તરીકે લઈ શકે આ થઈ ગયા સજીવના મુખ્ય લક્ષણો બરાબર હવે આના પછીના આગળના ટોપિક જે છે એમાં સજીવમાં વિવિધતા કઈ છે અને વિવિધતા માટેના કેટલાક નિયમો જે છે એ આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું.